વિદ્યાર્થી ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની પરીક્ષા નજીક આવી રહી છે તેથી આપણે કેટલા ફંક્શન વિશે આજે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ આ ફંક્શન નો હેતુ માત્ર ને માત્ર આપણો રિવિઝન માટેનો છે તેથી ફંક્શન ને આપણે શોર્ટ માં સમજીશું વિડિયાની નાની નાની ક્લિપો આપણે બનાવીશું તો સૌપ્રથમ આપણો ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકો છો ધોરણ 12 ની અંદર સૌથી મોટો ગ્રામરનો પ્રશ્ન આવે છે ફંક્શન ફંક્શન ની અંદર પ્રથમ ફંક્શન છે મિત્રો આપણો શોવિંગ ધ રિઝલ્ટ શોવિંગ ધ રિઝલ્ટ ની અંદર આપણે કીવર્ડ રહેશે મિત્રો 2 ડબલ ક્વોટ ત્યાર પછી 2 સો ધેટ સાથે લેશું ઇનફ તો આટલા આપણા કીવર્ડ રહેશે આ સંદર્ભમાં આપણી પાસે એક્ઝામ્પલ રહેશે 2 સો ધેટ ઇનફ અને આપણે ક્યાં યુઝ કરીશું તો સૌપ્રથમ પહેલું વાક્ય આપણે છે ડોક્ટર હાથી ઇઝ ટુ ફેટ તો ટુ ફેટ ટુ પછી એડજેક્ટિવ મતલબ કે વિશેષણ ત્યાર પછી આપણે અહીં લખીશું ટુ એન્ટર ધ ઓટો ઓટોમાં એન્ટર થવા માટે તે અતિશય પતલું જાડા છે એટલે ટુ અતિશયનો ભાવ બતાવે છે ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે આપણી પાસે સો ધેટ યુઝ કરવા માટે શીતલ ઇઝ સો જ્યાં ટુ યુઝ કરતા ત્યારે આપણે શું યુઝ કરશું સો ઇઝ હેઝ સો વીક એ એટલી બધી નબળી છે આપણે એડજેક્ટિવ છે આપણું આ નાના કુટી જેવી આપણે શું યુઝ કરશું મિત્રો ધેટ શી કાન્ટ રન ફાસ્ટ તે ઝડપથી દોડી શકતી નથી થર્ડ સેન્ટેન્સ આપણી પાસે ઇનફ ફોલો મિત્રો મિસ્ટર પંડ્યા ઇઝ ઇનફ પાવરફુલ ટુ લર્ન ઇંગ્લિશ ઇંગ્લિશ ભણાવવા માટે મિસ્ટર પંડ્યા એ પૂરતા શક્તિમાન છે તો વિદ્યાર્થી મિત્રો એ જોયું કે કીવર્ડ્સ એના આપણી પાસે છે એઝ ઇફ ની બાજુમાં હી શી અને ધે આ કોઈ પણ કરતા હોય એકવચન કે બે વચન બહુવચન તો તેની બાજુમાં આપણે વર લખીશું વર પ્લસ નેમ આવશે એક્ઝામ્પલ આપણી પાસે છે દયા પ્લેઝ ગરબા દયા ગરબા રમે છે એઝ ઇફ શી વર એક્સપર્ટ કેમ જાણે તે એક્સપર્ટ હોય આ રીતે તે ગરબા રમે છે સેકન્ડ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો ટાઈગર ડાન્સ એઝ ઇફ ટાઈગર એવી રીતે ડાન્સ કરે છે કે જે હી વર આપણે હી જે મૂકીશું એ આપણે એકોર્ડિંગ ટુ ધ નામ બરાબર છે અહીંયા જે આપણું નામ છે તે ટાઈગર છે એના મુજબ આપણે હી મૂકીશું આ શી છે દયાને એકોર્ડિંગલી આપણે મૂકેલું છે અહીંયા વર પ્લસ હેપી એટલે કે એવી રીતે ડાન્સ કરે છે કેમ જાણે તે હેપી હોય તો આપણો મિત્રો હતો એક્સપ્રેસિંગ સપોઝિશન સપોઝિશનની અંદર એઝ ઇફ આપણે યુઝ કરીએ કે થર્ડ ફંક્શન છે આપણું ઓફરિંગ સજેશન એને એડવાઇસ પણ આપણે કહીશું તો આ સજેશનના કીવર્ડ છે આપણી પાસે આઉટ ટુ હેડ બેટર અને શુડ વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ અમુક સ્થિતિમાં હોય તો એ સંજોગોમાં આપણે સલાહ અવારનવાર આપતા હોય છે તો એ સલાહ આપવા માટે આપણી પાસે ત્રણ શબ્દ છે આઉટ ટુ હેડ બેટર અને શુડ આ ત્રણેય શબ્દો પછી યાદ રહે મિત્રો વી વન આવશે વર્બનું પ્રથમ રૂપ વર્બનું પ્રથમ રૂપ યાદ રહે મિત્રો આપણી પાસે એક્ઝામ્પલ છે શી ફેલ ઇન મેથ્સ એની મેથ્સમાં ફેલ થઈ શી આઉટ ટુ વર્ક હાર્ડ જો એ આઉટ ટુ પછી વિવર્ન છે વર્ક છે આપણું એ વિવર્ન છે ફેલ થઈ એને વધુ મહેનત કરવી જોઈએ ડોક્ટર ગોગારી વોન્ટ્સ ટુ ગો કેનેડા ડોક્ટર ગોગારી કેનેડા જવા માટે ઈચ્છે છે હી શુડ ગેટ વિઝા તેને વિઝા લેવા જોઈએ તો ગેટ શું મેળવો આપણો વિવર્ન આપણું મોટ ફંક્શન આપણું ફંક્શન નો કીવર્ડ શું યુઝ કરવો પછી વિવર્ન એક્ઝેક્ટલી એવી રીતે થર્ડ સેન્ટેન્સ એચએસસી એક્ઝામ વિલ બી કમિંગ એસએસસી એક્ઝામ આવી રહી છે સ્ટુડન્ટ હેડ બેટર એ આપણે શું લખ્યું મિત્ર હેડ બેટર વર્ક વિવર્ન છે વર્ક હાર્ડ વિદ્યાર્થીઓ સતત મહેનત કરવી જોઈએ તો આપણું ફંક્શન હતું ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ જ્યારે જ્યારે ઓફર કરવાની હોય સજેસ્ટ કરવાનું હોય ટુ હેડ બેટર અને શું ત્રણેય ફંક્શનમાં આપણે યુઝ કરી શકાય છે આજના વિડીયોમાં મિત્રો છેલ્લું ફંક્શન છે આપણું એક્સપ્રેસિંગ કન્ડિશન કન્ડિશન સિમ્પલ ફોર્મમાં પૂછાય છે અને ભૂતકાળમાં પણ પૂછાય છે તો સિમ્પલ ફોર્મમાં ઇફ અનલેસ યુઝ થઈ શકે અધરવાઇઝ યુઝ થઈ શકે જ્યારે કન્ડિશન ઇન ધ પાસ્ટ કન્ડિશન ઇન ધ પાસ્ટ આ પાસ્ટ ફોર્મમાં જ્યારે આવે ત્યારે વુડ હેવ અને હેડ વી થ્રી આ બંને એનો યુઝ થાય તો એને આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ વર્ક હાર્ડ સખત મહેનત કરો અધરવાઇઝ નહીંતર યુ વિલ ફેલ નહીંતર તમે નાપાસ થશો તો આ એક આપણી શું બતાવે છે કન્ડિશન શરત બતાવે છે
એક્ઝેક્ટલી આપણો સેકન્ડ સેન્ટેન્સ કન્ડિશન ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં જો આમ થઈ શક્યું હોત તો તેમ થઈ શક્યું હોત ઇફ હેલો પેસેન્જર હેડ હેલ્પડ અરુણિમા જો અરુણિમાને તેના સાથી પેસેન્જરે મદદ કરી હોત તો હેડ હેલ્પડ એશું ઇન હેડ પ્લસ વીથી હેડ પ્લસ વીથી હેડ હેલ્પડ અરુણિમા શી વુડ હેવ એશું એવું છે શી વુડ હેવ બીન સેવ્ડ તો તેની બચી શકી હોત તો વિદ્યાર્થી મિત્રો આ તો એક્સપ્રેસિવ કન્ડિશન ફોકસ આપણે આગળ વધીશું જે આપણે નેક્સ્ટ વિડિયોમાં અપલોડ કરીશું થેન્ક યુ ગુડ બાય બાય